तो मांगरोळना ઘેડ પંથકમાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે અને ઘેડ પંથકના તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ઘેડ પંથકમાં હાલ પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ હજુ પણ નીચાણવાળો વિસ્તાર જળબંબાકાર જેવો જોવા મળી રહ્યો છે। હાલ ખેડૂતોનો પાક ધોવાયો છે સાથે સાથે જમીનનું પણ ધોવાણ થયું છે। આટલાથી નહીં અટકતા ઘેડ પંથકના રોડ રસ્તાઓનું પણ ધોવાણ થતા ઘેડ પંથકની હાલત દયનીય બની ચૂકી છે। આંગે જીએસટીવી સ્થાનિકોની સમસ્યા જાણી હતી। नदियों जो वहन से 200 से 250 मीटर आजूबाजू है तो अहीं आवता जे समुद्र ने मड़े है त्या एकदम एनु मुख से हाकड़ू थी जाए तो हाकड़ू थवाने कारणे ऊपर थी पानी जे आवे 200 से 250 मीटर में आवाने कारणे ઘેડ विस्तार में फैलाई जाए। फैलावाने कारणे आखो पाक निष्फळ धोवायेला से। अने आ प्रश्न अमारे हिंदुस्तान 75 वर्ष थया छे तेनी आजादी हमणां ज आपणे उजवी छे। अमे पण उजवी हती पण 75 वर्षथी ઘેડ પંથરमां आने आ परिस्थिति छे।